घड़ी पड़ी जाए अंदर ले लो ना, अंदर कैसे लगा रही નમસ્કાર, વેલકમ ટુ એની ન્યૂઝ. હું છું એન્કર સોની અને અત્યારે આપણે છીએ માનવતા પોલીક્લિનિક આયોજિત એક મેડિકલ ચેકઅપ કેમ્પ. ખાલી 20 રૂપિયામાં આંખોની તપાસ, દાંતની તપાસ, શરીરની ઘણી બધી પ્રોબ્લેમ્સ હોય છે એની તપાસ અહીંયા કરવામાં આવે છે. જે રીતે તમે અહીંયા જોઈ રહ્યા છો, ચશ્માના નંબર ખાસ કરીને 20 રૂપિયામાં જ દાંતની તપાસ, બ્લડ પ્રેશરનું ચેકઅપ અને નાની મોટી તકલીફનું નિવારણ અને સાથે 20 રૂપિયામાં દવા પણ તમને અહીંયા આપવામાં આવે છે. તો આવો આપણે મુલાકાત રહીશું. આ જે માનવતા જે ક્લિનિક ચલાવે છે એના ડૉક્ટર છે સંજય પરમાર. તો ડૉક્ટર સંજય પરમારની આપણે મુલાકાત લઈશું અને એમની સાથે આ કેમ્પની વિગતવાર ચર્ચા કરીશું. તો આવો. તો જેવી રીતે તમે જોઈ રહ્યા છો કે કમલાનગરમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને બધા અત્યારે એમના ટર્નનું રાહ જોઈ રહ્યા છે. તો આપણે અંદર સર સાથે વાત કરીશું. વિકાસ તો એ તો નવી જ લાવવાની ચાલુ છે લાઈટ. થોડી આપું છું, પછી દુખાવો રહેશે તો ત્યાંથી એની પર આ કાર્ડ છે ને તો લઈને આવી જજો, તો સોલ્વ થઈ જશે. તો એ મને બતાવો એટલે હમણાં જતા પેલા આપી જાવ તો બને. તો નમસ્તે, વેલકમ ટુ એનએન ન્યૂઝ. હું છું એન્કર સોની અને અત્યારે આપણી સાથે છે ડોક્ટર સંજય પરમાર. હલો સર. કેમ છો? સર, તા માનવતા ક્લિનિક અને તમારા ખૂબ જ સારા સારા
કેમ્પ થાય છે અને ખાસ કરીને તમે ગરીબોને અનુલક્ષીને આ કેમ્પ કરો છો. માત્ર ને માત્ર 20 રૂપિયા, અમુક વાર તો 10 રૂપિયામાં પણ સર કેમ્પ ઓર્ગેનાઇઝ કરતા હોય છે. તો સર કેમ્પ વિશે જાણકારી આપશો? અમે છે ને પુઅર લોકો, જેટલા આપણા સ્લમ એરિયામાં વિસ્તાર હોય એ લોકોમાં જ કેમ્પ કરે. એમાં આંખની તકલીફ હોય છે, એમાં મોતિયા હોય છે, દાંતના તકલીફ હોય છે, જનરલ બીપીની બીમારી હોય, દવાઓ ગોળી હોય, તો એ લોકોને અમે સેવા ત્યાં પૂરી પાડીએ છીએ. ખાલી 20 રૂપિયા, એ પણ અમારા મેન્ટેનન્સ પૂરતા હોય છે, અને બાકી દરેક લોકોને સેવા મળે એ અમારો હેતુ હોય છે. સર આંખોની તપાસ કેવી રીતે કરો છો? આંખોનું એક કોમ્પ્યુટરાઇઝ, જે મોબાઈલ ક્લિનિકમાં તમે જોઈ રહ્યા છો એ મશીનથી, પછી અમારા ઓપ્ટોમેટ્રીનું અમારું વિઝન ચાર્ટ છે, પછી અમારે રેટિનોસ્કોપ છે, એનાથી અમે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે આંખના પ્રાઇમરી ચેકઅપ અહીંયા થઈ જાય છે. અને સર 20 રૂપિયામાં તમે દવા પણ આપો છો? 20 રૂપિયામાં અમે દવા, આંખનું ચેકઅપ, દાંતનું અને 3 દિવસની દવા પણ એ ફ્રીમાં જ અમે આપતા હોય છે. 20 રૂપિયા એક મેન્ટેનન્સ તરીકે લેતા હોય છે. તો સર તમે કેટલા વર્ષોથી આ કેમ્પનો ઓર્ગેનાઇઝ કરો છો? હું છેલ્લા 10 વર્ષથી કામ કરું છું. અમે મોબાઈલ ક્લિનિક અમારી આ રીતના સ્વર્તુદરી ગામડામાં પણ અને સિટીના સ્લમ એરિયામાં પણ જાય છે. તો સર કેટલી જગ્યા પર અત્યાર સુધી તમે કરી ચૂક્યા છો? ઓલમોસ્ટ ગુજરાતના બધા ખૂણા, મને વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના દરેક અને બરોડા સિટીના સ્લમ એરિયા બધા કવર કર્યા. સર અત્યારે આ એમ્બ્યુલન્સ લઈને, મોબાઈલ એમ્બ્યુલન્સ લઈને છેક વાપી સુધી અત્યારે હાલ પણ એ કેમ્પ કરીને આવ્યા છે. તો સરમાં એક અનોખો જુસ્સો છે લોકોને ટ્રીટમેન્ટ કરવાનો. અને સર હેલ્થની જાગૃતતા વિશે શું કહેશો કે અત્યારે આટલા બધા ચેકઅપ પણ આપણે કેમ્પનું આયોજન કરવું પડે છે, તો હેલ્થના રિલેટેડ લોકો માટે શું કહેવામાં છે? લોકોએ જાગૃત તો થવું જ પડશે. એમના ફાસ્ટ ફૂડનો જમાનો ચાલે છે, જો પોતે પોતાના મોંને ટેસ્ટને લઈને પકડી રહેશે તો જાગૃતતા નહીં આવે અને પોતાની હેલ્થ પોતે જાતે બગાડી રહ્યા છે, એવું મારું માનવું છે અત્યાર સુધી. એટલે જાતે અનુભવ લઈ, જાતે જે ફાસ્ટફૂડના ઇન્સ્ટન્ટ જે જરૂરિયાતો અમને મળી રહી છે એ આપણે એને કંટ્રોલ કરશો તો આરામથી આપણી હેલ્થ જાળવી જશે. તો સર તમે આટલા સારા સારા સુંદર કેમ્પોનું આયોજન કરો છો, તો લોકોની પ્રતિક્રિયા કેવી રહે છે? રિસ્પોન્સ લોકોનો દરેક રીતે અમે જોવા જઈએ તો બધાને કેવું લાગે, બહુ સરસ અને સેવા સારી કરી રહ્યા છે, એવું કે અત્યાર સુધી અમને અનુભવ મળ્યો છે. કારણ કે એ લોકોને ફ્રી ઓફ ટાઈપનું જ કામ કરી અને ઘરે બેઠા અમે સર્વિસ આપી રહ્યા છે, એટલે લોકોને એ લાભ બહુ વધારે સારું લાગે છે. કે ઘેર બેઠા અમારે ત્યાં આ સુવિધા મળે છે. અને સર હું તમને પૂછવા માંગી છું કે કઈ કઈ સંસ્થાઓ સાથે હમણાં, તો પહેલા તો સર એકલા જ ઓર્ગેનાઇઝ કરતા હતા, આમ સરને એવું છે કે કોઈ સાથ આપે કે ના આપે, સર એકલા કેમ્પ માટે તો નીકળી જ જાય છે. તો તમારે પણ તમારા સોસાયટીમાં, તમારા વિસ્તારમાં, તમારા કોઈ ગામડામાં, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સંસ્થામાં કેમ્પ આયોજિત કરવો હોય તો સંજય સરને કોન્ટેક્ટ કરી શકો. તો સર તમારા ક્લિનિકનું એડ્રેસ અને તમારો ફોન નંબર દર્શકોને જણાવશો, જેથી એ લોકોને આવો કોઈ કેમ્પ ઓર્ગેનાઇઝ કરવો હોય તો એ લોકો કરી શકો. અમારું માનવતા પોલીક્લિનિક ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર બરોડા સુમાતલા વિસ્તારમાં છે. મારો નંબર છે 9428030662. અને દરેક વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ અમે નાઇટમાં પણ કેમ્પ કરીએ, કોઈ સવારમાં રજા મળતી ના હોય લોકોને, તો અમે 6 થી 9:30 સુધી રાતમાં પણ કેમ્પ કરીએ છીએ, એટલે દરેકને લાભ મળી રહે એ અમારો ઉદ્દેશ રહે છે. તો સર હમણાં હાલમાં કઈ કઈ સંસ્થાઓ સાથે તમે કેમ્પનું ઓર્ગેનાઇઝેશન કર્યું? આમ તો ઓલમોસ્ટ દરેક કંપની પણ હોય છે સપોર્ટ કરતી હોય તો, પોલીકેપ છે, એલએનટી કંપની છે, ઓર્થોમેક્સ છે, સી કંપની છે, ઘણી કંપનીઓ સપોર્ટ કરતી હોય છે તો પણ કરીએ છીએ. જાતે મોસ્ટ ઓફલી અમારે ઇન્ડિવિજ્યુઅલ વધારે કામ કરતા હોય છે, પણ ઘણા સંસ્થાઓ છે, એનજીઓ પણ છે, રોટરી ક્લબ છે, દરેક લોકો એવો સાથ આપતા હોય છે તો એની જોડે પણ અમે સાથમાં કામ કરીએ છીએ. તો સર તમે ધારો તો ક્લિનિકમાં બેસીને પણ સારામાં સારા પેશન્ટને જોઈ શકો, પણ એની જગ્યાએ તમે ક્લિનિકની સુવિધાઓ છોડીને આવી રીતે ગામડે ગામડે સ્લમ એરિયામાં તમે ફરો છો. એક ડોક્ટર તરીકે તો એક પોઝિશન પર પહોંચ્યા પછી તો સુવિધાઓ જ ગમતી હોય, પણ એ સુવિધાઓ છોડીને તમે આવી રીતે જાઓ છો, તો સર એનું કારણ શું છે? બસ હું ઘણા વિસ્તારમાં લોકલ એરિયામાં ફર્યો છે અને ગામડા સુધી ફર્યો છે એકદમ બોટમમાં, એટલે લોકોની પરિસ્થિતિ જોઈ છે, એટલે મને એવું લાગ્યું કે લોકોને જરૂરિયાતો છે તો કેમ આપણે એને પૂરી ના કરીએ, કમાવાનું તો બધે મળી જ રહેવાનું છે. તો હેતુ મને એવું લાગ્યું કે જરૂરિયાત છે તો લોકોને, એટલે મોબાઈલ ક્લિનિક બનાવી અને મોબાઈલ ક્લિનિક દ્વારા લોકોને ત્યાં ઘરે ઘરે પહોંચવાનું ઈચ્છા છે. કેમ કે ઘણા એવા વિસ્તારો જોયા છે જે કન્ડિશન નથી પૈસાની આપી શકવાની, પહોંચી શકવાની, તો એવા લોકોને જોયા છે, એટલે અમને એવું લાગ્યું કે એક દિવસ, એટલે મેં માનવતા શબ્દ પણ એટલા માટે રાખ્યો છે કે માનવતા પોલીક્લિનિક અને એ લોકોને સેવા મળે એ હેતુ જ રાખ્યો છે. તો આટલી નાની સુંદર એમ્બ્યુલન્સમાં ત્રણેય જાતના ચેકઅપ થાય છે. આ આંખોના ચેકઅપ માટેનું ખાસ છે જે સર અહીંયા કરે છે, હા એ મશીન છે, પ્લસ બિલકુલ ફોરેન સિસ્ટમ છે, હા પ્લસ એક આ, હા પછી તમે જે રીતે ચશ્માનું જોઈને આ રીતે
સર ચેકઅપ કરતા હોય છે એક રેટિનોસ્કોપ હોય છે હા રેટિનોસ્કોપ છે આ અને આંખનું ચેકઅપ હા ધેન આફ્ટર કે કોઈને કેસ લખાવો છે તો પછી સર અહીંયા આ રીતે આટલા નાના કેબિનેટ પર સર એડજસ્ટ કરે છે તો મને તો ખૂબ જ ગમ્યું અને સર સાથે હું પોતે 2 વર્ષથી જોડાયેલી છું સર સાથે મને કામ કરવું ખૂબ ગમે છે કેમ કે અમુકવાર સુખ ધન વૈભવ તો હોવો જોઈએ પણ માનવતા પણ હોવી જોઈએ કેમ કે જ્યારે આજની ભાષામાં ડિજિટલ ભાષામાં કહીએ ને જ્યારે પછી તમારા લાઈફમાં થોડા બેકડ્રોપ આવે ને ત્યારે આ માનવતાના કામો કરેલા હોય એનું અપડેશન તમને કામ લાગે એના પુણ્ય તમને આગળ અપડેટમાં કામ લાગે તો સંજય સર કંઈક દર્શકોને કેવું છે બસ જરૂર હોય તો અમારો કોન્ટેક્ટ નંબર આપ્યો છે અને અમને એવું હશે તો આપણે સેવા માટે જોડાયેલા છે અને લોકો માટે જરૂરિયાત છે તો તમે પણ માનવતા રાખો એવી અમારી આશા છે હા સર તો બસ અમે એવું ઈચ્છે કે લોકો જાગૃત થાય હેલ્થ પ્રત્યે અને તમારા જેવા માનવતા ભર્યા સંજય સર જેવા ડોક્ટરોનો સાથ મળતો રહે તો આપણે આજે અહીંયા જે જગ્યા પર આવ્યા છે આંગણવાડીમાં ત્યાં પણ એમને એમની સાથે વાત કરીશું એમનો સ્ટાફ પણ અંદર બેસેલો જ છે બિલકુલ એકદમ સિસ્ટમેટિક સિસ્ટમથી રજીસ્ટ્રેશન થાય છે 20 રૂપિયામાં બ્લડ પ્રેશરનું ચેકઅપ થાય છે તો આપણે મુલાકાત લઈએ થેન્ક યુ સર તમારો સમય આપવા માટે થેન્ક યુ અત્યારે આપણે અહીંયા રજીસ્ટર જોઈ રહ્યા છે એટલે સુંદર આંગણવાડી જોઈ રહ્યા છે પોતપોતાના બાળપણ યાદ આવી ગયા હશે તો આ રજીસ્ટર વિશે આપણે પૂછીશું કે તમે રજીસ્ટર કેવી રીતે કરો છો દવાઓ છે અહીંયા અને જયારે હું પહેલા જોવા આવી હતી તો ત્યારે ભાઈ બ્લડ પ્રેશર ચેક કરી રહ્યા હતા કેમ છો તમારી ડ્યુટી શું હોય છે મારે દવા પ્રોવાઈડ કરવાની હોય છે જે ડૉક્ટરને નક્કીને આપતા હોય છે અને એમનું બીપી ચેક કરવાનું અને એમને જનરલ એક ચેકઅપ હોય છે જે મેં કરી આપું છું અને એના પછી હું ડૉક્ટર સાથે એમને મોકલીને એમને દવા ડૉક્ટર આપે શું નામ છે તમારું દીપક વણકર અચ્છા દીપક વણકર આપણી સાથે છે એક લાઈવ ડેમો બતાવીશું બ્લડ પ્રેશરનો આપણે બ્લડ પ્રેશર ચેક કરશું જેવી રીતે તમે જોઈ રહ્યા છો સાચે હકીકતમાં બ્લડ પ્રેશર ચેક થઈ રહ્યું છે નોર્મલ ચેકઅપ નથી કોઈ જગ્યાએ તમે કોઈ પણ હોસ્પિટલનું બ્લડ પ્રેશર ચેક કરવા જાઓ તો 100 રૂપિયા ચાર્જ થાય છે બરાબર તો એની જગ્યાએ 20 રૂપિયામાં તમારા દાંતનું આંખોનું બ્લડ પ્રેશરનું ચેકઅપ થાય છે પ્લસ તમને દવાઓ ફ્રીમાં મળી રહી છે અમે લોકો આવા કેમ્પ કરીને એમને આવનારી અગાઉ જે બીમારી થતી હોય એને
પહેલેથી અમે ટ્રેક કરીને સમજાવતા હોઈએ છીએ કે આપણે કઈ રીતે એ બીમારીથી બચી શકીએ છીએ અને એ જે બીમારી છે એને આવા કેમ કરીને દવા આપીને એ બીમારીને ખતમ કરવાની કોશિશ કરીએ છીએ। ओके सर, तो हम आप लाइव एक पेशेंट पर जुशु कि सर एम आँखों चेकअप कई रीते करे छे, तो एम तक बता अभी बीस रुपये लिए ना सबसे टेस्ट सबने दिए आराम से हमने मैं तो वापस स्टार्ट कर दी मस्ती भाई 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 मस्ती भाई ये दाढ़ी मुको हाँ अने कपड़ा अंदर जो आन बस अभी बस अंदर जो जो अलावा नहीं મોતિયાનું ક્યાં કરાય તો આપણે આ ખોલો બસ તમે વાત કીધું જો નંબર વધારે છે બા, હજી મોતિયા કરાવી દીધા ને, હવે નંબર શું આવે એ નંબર ને વધારે છે, ચશ્મા પહેરવા પડે તો થોડું દેખાય, કોઈ આપ્યા છે ત્યાંથી જોશે તો લાયા છો અહીંયા અહીં નહીં લાવ્યું તો લઈ આવો ચેક કરી લઈએ તો પહેરો છો બરાબર છે તો પછી એ રીતના પહેરો નંબર વધારે આવે છે ગોળી થઈ જશે ને બારે થી આપી દેસ તો તમે જોયું અત્યારે લાઈવ આંખોનો ચેકઅપ, તો તમે પણ પોતાના વિસ્તારમાં આ રીતનો કેમ્પ કરવા માંગતા હોય તો સંજય સરનો કોન્ટેક્ટ કરી શકો છો। ફરી એકવાર કહીશ થેન્ક યુ સર તમારો સમય આપવા માટે, થેન્ક યુ જોવા માટે મને એન્કર સોનીને, મળીએ નેક્સ્ટ લાઈવમાં।
એનએન ન્યૂઝમાં એન્કર સોની સાથે. થેન્ક યુ.